નમસ્કાર મિત્રો, જય હિન્દ. તો હાલના કરંટ અફેરમાં જયા વર્મા સિન્હાને જે રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે તો તેના વિશેની વાત કરવાની છે. તો કે તાજેતરમાં ભારત સરકારે જયા વર્મા સિન્હાને રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તે 118 વર્ષના ઇતિહાસમાં રેલવે બોર્ડનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા છે. તેમનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર 2023 થી 31 ઓગસ્ટ 2000 સુધીનો રહેશે. તેમણે અનિલ કુમાર લાહોટીનું સ્થાન લીધું છે, એટલે કે પોતે હવે અનિલ કુમાર લાહોટીની જગ્યાએ તેની નિયુક્તિ થઈ છે. આગળ વાત કરીએ તો કે ભારતીય રેલવે બોર્ડ વર્ષ 1905 અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. આ ભારતીય રેલવેનું સર્વોચ્ચ સ્તર છે. ભારતીય રેલવેની શરૂઆત વર્ષ 1853 થઈ હતી, જ્યારે મુંબઈથી થાણે સુધી 34 કિલોમીટરના અંતરને આવરી લેતી લાઇન બનાવવામાં આવી હતી. તો કયા વર્ષમાં શરૂઆત થઈ? 1853 વર્ષમાં. ક્યાંથી ક્યાં સુધી? તો કે મુંબઈથી થાણે સુધી 34 કિલોમીટર. આગળ વાત કરીએ તો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારતીય રેલવેના 4 સ્થળોને સમાવેશ કરવામાં આવ્યા છે. પહેલું છે દાર્જિલિંગ હિમાલયનો રેલવે 1999માં, નીલગીરી માઉન્ટેન રેલવે વર્ષ 2005માં, કાલકા શિમલા રેલવે વર્ષ 2008માં અને છત્રપતિ શિવાજી ટર્મિનલ મુંબઈ 2004માં. તેનું નેટવર્ક વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે, એટલે રેલવેનું નેટવર્ક એ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. તો આ હતી આજના કરંટ અફેર વિશેની માહિતી. ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીએ, ત્યાં સુધી જય હિન્દ.